અમદાવાદમાં પોલીસકર્મીઓના તોડકાંડના મામલે કોર્ટમાં કાર્યવાહી થઈ છે, જેમાં સુઓમોટો અરજી દરમિયાન સરકારે હાઈકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે, જ્યાં પોલીસ કર્મચારીઓએ તોડ કર્યો હોવાના પુરાવા હોવાનો સ્વીકાર સરકારે કર્યો. પોલીસ કર્મચારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના પણ પુરાવા હાથ લાગ્યા છે. બે પોલીસ કર્મચારી આ મામલે સસ્પેન્ડ કરી દેવાયા છે, એકને નોકરીમાંથી બરતરફ કરી દેવાયો છે. ફરજ પરના પોલીસકર્મીઓ હવેથી યુનિફોર્મ અને નેમ પ્લેટ વગર નહીં ફરી શકે. રાત્રે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મીઓ પણ તૈનાત કરાશે. અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક વર્મા. રોનક, આખરે તોડકાંડ મામલે હવે આ સમગ્ર મામલે શું સ્વીકાર કરવામાં આવ્યો છે અને આ મામલે હવે કઈ પ્રકારની તજવીજ હાથ ધરાય છે? રોનક, મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જે પ્રમાણે વિદેશ થી દંપતિ અમદાવાદ પહોંચ્યા બાદ પોતાના નિવાસ સ્થળે પરત ફરી રહ્યું હતું, તે દરમિયાન રાત્રે ફરજ પર હાજર કેટલાક પોલીસ કર્મચારીઓએ તેમને રોક્યા હતા અને તેમને રોકીને જે 60,000 રૂપિયાનો તોડ છે તે કરવામાં આવ્યો હતો. અને આ સમગ્ર અહેવાલ મીડિયામાં આવ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ સમગ્ર મામલે ગંભીરતા રાખીને સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હતી અને ગૃહ મંત્રાલયને પણ નોટિસ આપવામાં આવી હતી અને જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે આજે રાજ્ય સરકાર તરફથી આ સમગ્ર મામલે જવાબ રજૂ કરવામાં આવ્યો છે અને પોલીસ કર્મીઓએ તોડ કર્યો હોવાનો જે સ્વીકાર છે તે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પોતાના જવાબમાં ટાંક્યું છે કે પોલીસ કર્મીઓએ જે તોડ કર્યો છે તેના પુરાવા મળ્યા છે અને આસપાસના વિસ્તારમાં જે સીસીટીવી કેમેરા હતા તેમાં પણ આ જે ઘટના છે તે કેદ થઈ છે. મહત્વનું છે કે પોલીસ કર્મચારીઓએ ભ્રષ્ટાચાર કર્યા હોવાના પણ પુરાવાઓ રાજ્ય સરકારના હાથે લાગ્યા છે અને આ જ મામલે બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત એક કર્મી જે છે તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ ઘટના બાદ હવે રાજ્ય સરકાર અને ખાસ કરીને ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે અને તેમણે સ્પષ્ટ આદેશ કર્યા છે કે જે પણ પોલીસ કર્મચારીઓ હવે ફરજ પર હશે તેઓ ફરજિયાત યુનિફોર્મમાં હશે અને નેમપ્લેટ વગર પણ તેઓ નહીં ફરી શકે. મહત્વનું છે કે રાત્રે જે મહિલાઓ અવર જવર કરે છે તેમની સુરક્ષા માટે મહિલા પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ કમિશનર તરફથી પણ મહત્વની કેટલીક સૂચનો છે તે જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે કોર્ટ દ્વારા જે કોર્ટ મિત્રની પણ નિમણૂક કરવામાં આવી હતી, કોર્ટ મિત્રએ પણ પોતાની જે વિવિધ રજૂઆતો છે તે કોર્ટમાં કરી છે. આ મામલે નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન થયું છે ત્યારે રાજ્ય સરકારે વળતર ચૂકવવું જોઈએ તે પ્રકારે કોર્ટ મિત્રએ કોર્ટમાં રજૂઆત કરી છે. આ ઉપરાંત તેના તરફથી એ પણ રજૂઆત કરવામાં આવી કે માત્ર અમદાવાદનો પ્રશ્ન નહીં પરંતુ આખા રાજ્યનો પ્રશ્ન છે, એટલે કે માત્ર અમદાવાદ પૂરતું નહીં પરંતુ રાજ્યવ્યાપી માર્ગદર્શિકા જરૂરી હોવાનું પણ જે કોર્ટમાં દલીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આખરે ન માત્ર અમદાવાદ પરંતુ આ તમામ બાબત સમગ્ર રાજ્યમાં લાગુ પડશે, એટલે કે હવે આ કાયદાના રક્ષકો યુનિફોર્મ અને નેમપ્લેટ વિના નહીં ફરી શકે અને રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન મહિલા કર્મી પણ સાથે રાખવી પડશે.